કપૂરવાડી પાણીપુરીએ લગાવી આગ, સુસવાટા બોલાવતી ઠંડીમાં રાજકોટવાસીઓને લાગ્યું સડકથી પાણીપુરી ખાવાનું ઘેલું। પાણીપુરીના ચાહકોની સંખ્યા દેશમાં ખૂબ જ છે। લગભગ કોઈ એવી વ્યક્તિ હશે કે જેને પાણીપુરી પસંદ નહીં હોય। મોટાભાગના લોકોને તીખી મીઠી અને ઠંડા પાણીની સાથે પાણીપુરી પસંદ હોય છે, પરંતુ કોઈ આગની સાથે પાણીપુરી ખાય તો હા હા સડકતી પાણીપુરી, તેને ફાયર પાણીપુરી કહેવામાં આવી રહી છે। મહત્વનું છે કે આ પાણીપુરીમાં પાણી હોતું નથી, પાણીપુરીમાં કપૂર લાગેલી હોય છે જેની મદદથી દુકાનદાર તેના પર આગ લગાવી શકે છે। પરંતુ આગથી ખતરાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ આ ફાયર પાણીપુરી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે। તેને ખાતા સમયે તેનાથી મોઢામાં કંઈ થતું નથી। રાજકોટમાં પણ આ પ્રકારની પાણીપુરી બનાવવામાં આવી રહી છે અને રાજકોટની સ્વાદપ્રિય જનતા ફાયર પાણીપુરીને પસંદ પણ કરી રહી છે। સાથે જ કોરોનામાં કપૂરના ઘણા ફાયદા છે અને આ ફાયદાની સાથે સ્વાદમાં પણ મજા પડે તેવી વેરાયટી એટલે ફાયર પાણીપુરી। મારું નામ કાશ્મીરાબેન રાઠોડ છે। ઘણો લાંબો ટાઈમ થયા બનાવું છું, પણ ત્યારે તો સાદી જ બનાવતા હતા અને બે ચાર ફ્લેવરવાળી બનાવતા હતા, પણ આ તો હવે આ જે કોરોના આવ્યું ને ત્યારના જે ઘરમાં ધૂપદીપ થતા હોય અને આ બહારનું બધું જોતા હોય આપણે વિડીયોઝના અંતે, તો એમ થયું ખરા કે હા પાનમાં નાખે છે, આ ઇન્દોરમાં ઉજ્જૈનમાં એ સાઈડ ઘણે દૂર એવું બધું હોય છે, તો મને એમ થયું કે આપણે કશુંક આપણે કાઠિયાવાડમાં નવું લાવીએ અને ઘણું સારું એવું કંઈક નવીન પ્રકારનું આવું ખોરાક લઈને આવીએ કે જેથી કરીને લોકોને પસંદ આવે આ મેળામાં અને આ મેળાથી શરૂઆત કરીએ એમ। એટલે બધાનું અલગ અલગ વેરાયટી હોય છે ફૂડમાં, તો મને પણ એમ થયું કે હું પણ કશુંક અલગ લઈ જાઉં અને કોરોનાને હિસાબે બસ આ જે છે એ તે ધ્યાનમાં આવ્યું, તો કપૂર એટલે આ જે કપૂર છે એ ધૂપદીપનું અલગ હોય છે અને આ પણ અલગ હોય છે, એટલા માટે થઈને એમ થયું કે આજે ખોરાક માટે રાજા રજવાડાઓમાં જે મોટા મોટા પહેલાંના જમાનાના જે બહુ મોટા એમ કહીને કે બહુ મોટી વેરાયટીઓ હોય ને એની અંદર આ કપૂરનો ઉપયોગ થતો જ આવે છે, હજારો વર્ષો હજારો સાલોથી આ ઉપયોગ થતો જ આવે છે, તો અમને પણ એમ થયું કે ના ભાઈ મને એમ કંઈક નવી વસ્તુ જોઈતી હતી, તો પાણીપુરી અત્યારે લોકોને બહુ પસંદ આવે છે, તો એમ થયું કે ચાલો આની અંદર જ આ મૂકીને આ સડકતી પાણીપુરી બનાવીએ અને ઘેર પહેલાં ટ્રાય કરી કે આ બરાબર છે, કંઈ થતું નથી ને અમને કંઈ પ્રોબ્લેમ નથી થતી ને, એટલે એમ થયું કે ના ભાઈ આ બરાબર છે ઓકે છે, એટલે આ મેળામાં અમે હું લઈને આવી છું।